જો આગળના વિડિયોમાં તમે કંઈક નવું શીખ્યા ને શું શીખ્યા જૂથ બનાવતા શીખ્યા આજે હું એ જૂથ દ્વારા તમને 10 થી 20 ની ગણતરી શીખવાડવાની છું થોડીક મજા પણ આવશે અને થોડું નવું નવું શીખવા પણ મળશે શીખશો ને મારી સાથે ચલો તો હવે આપણે 10 થી 20 ની જૂથ દ્વારા ગણતરી કરીએ ચાલો ફ્રેન્ડ્સ આપણે ગણતરી કરીએ પેન્સિલની મારી સાથે કાઉન્ટ કરજો મારી સાથે ગણજો ઓકે ચલો 1 2 3 4 5 6 7 8 9 9 પેન્સિલ છે હું આમાં 1 ઉમેરું તો કેટલી થશે 9 હતી અને 1 ઉમેરી કેટલા થયા 10 થયા હવે હું આ 10 પેન્સિલને એક જૂથ બનાવું છું બાળ મિત્રો આગળ તમે જૂથ બનાવતા શીખ્યા છો 10 વસ્તુ હોય એટલે એક જૂથ થયું જો આ 10 પેન્સિલનું એક શું થયું જૂથ થયું હવે આ 10 પેન્સિલનું એક જૂથ એટલે આપણે આને 10 કહીશું હવે હું આ 10 પેન્સિલ છે હવે બીજી એક ઉમેરું તો કેટલી થશે હા 10 ને 1 11 કેટલા થશે 10 ને 1 11 હવે હું આની અંદર બીજી પેન્સિલ ઉમેરીશ જો કેટલા થયા 10 ને 2 12 હવે બાળમિત્રો હું બીજી એક પેન્સિલ ઉમેરીશ જો આ 10 પેન્સિલનો એક જૂથ છે હવે હું બીજી એક પેન્સિલ ઉમેરું તો કેટલા થાય 10 ને 3 13 જો 10નું એક જૂથ છે હવે હું એની અંદર બીજી એક પેન્સિલ ઉમેરું છું કેટલા થયા 10 ને 4 14 10નું એક જૂથ છે બીજી હું એક પેન્સિલ ઉમેરું છું કેટલા થશે 10 ને 5 15 જો 10નું એક જૂથ છે અને હવે હું આની અંદર એક પેન્સિલ ઉમેરું છું તો કેટલી થશે મારી સાથે કાઉન્ટ કરજો આ 6 પેન્સિલ છે 1 2 3 4 5 6 10 ને 6 16 હવે હું પાછી એક પેન્સિલ ઉમેરું છું તો કેટલા થશે 10 ને 7 17 હવે હું પાછી એક પેન્સિલ ઉમેરીશ 10નું જૂથ છે બીજી એક પેન્સિલ ઉમેરું તો કેટલા થશે 10 ને 8 18 જો બાળ મિત્રો આ 10નું જૂથ છે અને હું બીજી એક પેન્સિલ ઉમેરું છું તો કેટલા થશે 10 ને 1 9 તો 10 ને 1 9 કેટલા થાય 19 હવે બાળ મિત્રો હું બીજી એક પેન્સિલ ઉમેરું છું અને આ 10નું જૂથ છે તો આ 10 ને આ બીજી પેન્સિલ મેં એક એડ કરી તો કેટલા થશે 1 2 3 4 5 6 7 8 9 10 મિત્રો 10 પેન્સિલ થઈ ગઈ 10 પેન્સિલનું એક જૂથ એટલે 10 પેન્સિલનું એક જૂથ એટલે 10 થયું જો બાળ મિત્રો અહીંયા તો બે જૂથ બની ગયા આ એક 10નું જૂથ અને આ બીજું 10નું જૂથ 10 ને 10 20 તો આપણી પાસે કેટલા જૂથ થયા 2 જૂથ થયા ખ્યાલ આવ્યો ને જૂથ દ્વારા ગણતરી કરવાની આવી જ ગણતરી તમે ઘરે કરજો હો ને બાળમિત્રો તમને 10 થી 20 ની ગણતરીમાં સમજ પડી ને પડી ગઈ ને અરે વાહ હવે આપણે નવી એક્ટિવિટી કરવાના છે તમારી સ્ક્રીન પર હવે એક પિક્ચર આવશે 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો આપણે 10નું જૂથ બનાવવાનું છે અને સંખ્યા લખવાની છે જૂથ બનાવતા તમને આવડી ગયું છે ને 10 થી 20 ની સમજ પણ થઈ ગઈ છે તો આ એક્ટિવિટી તમને કરવાની બહુ મજા આવશે બાળમિત્રો જો તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે પર પહેલું પિક્ચર શાનું છે બાળમિત્રો કહો જોઈએ ફાનસનું ચાલો આપણે આ ફાનસના પિક્ચર ગણીએ મારી સાથે ગણજો હને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા થયા મિત્રો 15
तो आ नीचे खानामां आपणे 15 लखीशुं। 15 केवी रीते लखाय? 1 ने 5 15। હવે આપણે આ ખાનામાં 15 લખ્યા ને, હવે આપણે 10 નું જૂથ બનાવીશું। હવે આમાંથી આપણે 10 ગણીને જૂથ બનાવીએ। જો બાળ મિત્રો, આ સ્ક્રીન પર 10 નું મેં જૂથ બનાવ્યું છે। હવે કેટલા વધ્યા ગણો જોઈએ। 1 2 3 4 ને 5 કેટલા વધ્યા બાળ મિત્રો? 5 વધ્યા ને ફાનસ, જે વધ્યા છે ફાનસ 5, એ આપણે અહીંયા એકમના ખાનામાં લખીશું। લખ્યા ને? હવે કેટલા જૂથ બન્યા? 1 જૂથ બન્યું, તો દસકના ખાનામાં 1 લખીશું। જો થયું ને 1 ને 5 15, દસકના ખાનામાં 1 લખ્યા, કેમ? કારણ કે આપણું જૂથ 1 બન્યું છે, અને કેટલા વધ્યા 5, એટલે એકમના ખાનામાં આપણે 5 લખ્યા। બાળ મિત્રો, દસક અને એકમ કેવી રીતે છૂટા પાડવાના ખબર પડી ને તમને? ચાલો હવે નીચેનું પિક્ચર જુઓ। જો સાનું ચિત્ર છે ડુંગળીનું, હવે આપણે આ ડુંગળી મારી સાથે તમારે ગણવાની છે। ઓકે, ગણજો હને। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 કેટલી થઈ બાળ મિત્રો? 18। તો આપણે આ ખાનામાં કેટલા લખવાના બોલો જોઈએ, જોરથી બોલજો, 18। ચલો હવે શું કરવાનું? જૂથ બનાવવાનું। મારા છોકરાઓને તો બધું આવડી ગયું છે, વાહ ભાઈ વાહ। કેટલા જૂથ બનશે? 1 10 નું જૂથ બનાવીએ। ચલો હને, 10 ગણીને આપણે 10 નું જૂથ બનાવ્યું। હવે જે ડુંગળી વધી છે એને આપણે ગણીશું। ચાલો બાળ મિત્રો મારી સાથે ગણજો હને। 1 2 3 4 5 6 7 અને 8 કેટલી ડુંગળી વધી? 8 ડુંગળી વધી ને, તો ક્યાં લખશું મને કહો? અરે વાહ, વેરી ગુડ, સરસ। કયા ખાનામાં? એકમના ખાનામાં। તમને તો આવડી ગયું, બહુ હોશિયાર છો હને। ચલો એકમના ખાનામાં 8 લખ્યા। હવે કેટલા જૂથ બન્યા? 1। તો આપણે દસકના ખાનામાં શું લખવાનું? અરે વાહ, સરસ, 1। મને લાગે છે બધાને આવડી ગયું છે। ચાલો હવે આપણે દસક એકમ છૂટા પાડ્યા, હવે નીચેનું પિક્ચર સાનું છે ટોપીનું। અરે વાહ, સરસ। ચલો જલ્દી જલ્દી મારી સાથે ટોપી ગણજો હને બાળ મિત્રો। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 કેટલી ટોપી છે? 19। ક્યાં લખવાની? હા, નીચેના ખાનામાં લખી દેવ જલ્દી જલ્દી, 19। સરસ, હવે શું કરવાનું? જૂથ બનાવવાનું, વાહ। ચલો 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 જલ્દી જલ્દી જૂથ બનાવીએ। કેટલા થાય એટલે જૂથ થાય? 10। વાહ બાળ મિત્રો, આવડી ગયું। ચાલો 10 ટોપીનું આપણે જૂથ બનાવીએ। જો બની ગયું ને જૂથ, કેટલી ટોપી વધી ગણશો ને? ચાલો ગણીએ। 1 2 3 4 5 6 7 8 ને 9 9 ટોપી વધી ને, તો કયા ખાનામાં લખીશું? હા, સરસ, એકમના ખાનામાં 9 લખીશું। અને હવે કેટલું જૂથ બન્યું? 1। તો ક્યાં લખીશું? દસકના ખાનામાં। જોયું ને બાળ મિત્રો કેવી મજા આવી આવી એક્ટિવિટી કરવાની? હવે આવી એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકમાં, તમારી ચોપડીમાં આપી છે, તો આવી એક્ટિવિટી, દસક એકમની એક્ટિવિટી તમારી ચોપડીમાંથી જોઈને તમારી મમ્મી પપ્પાની મદદ લઈને કરજો, અને મને બતાવવાનું ભૂલતા નહીં। બીજી વાર મળીશું, બાય બાળમિત્રો।